નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત કરું બધાનું આપણી ચેનલ અલ્પેશ ક્રેશનની અંદર. તો આજે આપણે તમને જબરદસ્ત એક ગામના નામ પર વિડીયો કરતા શીખવાડશું, ઠીક છે? તો ત્યાં આગળ તમે સ્ક્રીનની તમે જે વિડીયો જોઈ રહ્યો છો, આ વિડીયો તમને ગામના નામની ઉપર જબરદસ્ત વિડીયો કરતા શીખવાડશું. આગળ જે આપણે તમે ગામના નામ પર જે વિડીયો બનાવતા શીખવાડતો, એ તેની અંદર તમે જે આગળ જે નામ હતું તેમાં થોડુંક ભૂલ રહી ગઈ, પણ આજના આ ફૂલ પ્રોજેક્ટની અંદર છે. તમે આગળ તમારા ગામનું નામ એડ કરી શકશો બે જગ્યાએ, અને આખા વિડીયો તમારા યુઝર નેમની સાથે બની જશે, ઠીક છે? તો ફૂલ પ્રોજેક્ટ છે, સાવ સૌ સિમ્પલ છે. બસ તમારે ખાલી તમારું ગામનું નામ લખવાનું છે, તમારો આખો વિડીયો બની જશે. તો આવો વિડીયો બનાવવા માટે બસ વિડીયો થોડુંક ધ્યાનથી જોતા રહેજો. વિડીયો તમને પસંદ આવે, બનાવવાની રીત આપણે તમને પસંદ આવે, તો વિડીયોને એક લાઇક કરજો, નીચે કમેન્ટ કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો. તો નાનકો ડેમો જોઈ લો, ફૂલ ડેમો તમારે ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો મિત્રો, ડેમોની અંદર તમે જે વિડીયો જોયો છે એવો વિડીયો બનાવવા માટે તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનું છે. એના માટે તમે ગૂગલને ઓપન કરી લો. ગૂગલને ઓપન કર્યા પછી ઉપર તમને એક સર્ચનું આઇકન મળશે, તેના પર તમારે ક્લિક કરી દેવું છે. ક્લિક કર્યા પછી અહીંયા તમે ઉપર એક નામ લખવાનું છે, અલ્પેશ ક્રેશન 01 લખી તમે જેવું સર્ચ કરશો અને સારી વેબસાઇટ આવશે, આના પર તમારે ક્લિક કરી દેવું છે. અહીંયા આગળ તમે જેવું ક્લિક કરશો એટલે આજે તમારી પાસે વેબસાઇટ તો ખોલીને આવે છે. વેબસાઇટ ખોલીને આવે છે, અહીંયા આગળ તમને સર્ચનું આઇકન દેખાડું છે, આના પર તમારે ક્લિક કરી અહીંયા આગળ કોડ લખી દેવાનો છે. કોડ છે 0581, આટલું લખી અને તમારે સર્ચ કરી દેવાનું છે. 0581, ઠીક છે? 0581 એટલું લખી તમે જેવું સર્ચ કરશો એટલે તમને નીચે છે એક પોસ્ટ જોવા મળી જશે, આના પર તમારે ક્લિક કરી દેવાનું છે. જે ફોટો આવી ગયો છે આના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી તમારે થોડુંક નીચે જવાનું છે. થોડાક તમે નીચે આવશો તો તમને અહીંયા આગળ એક લખેલું જોવા મળે છે, ફૂલ પ્રોજેક્ટ જો આ પ્રમાણે આવી ગયું, આના પર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા આગળ તમે ક્લિક કરશો આ પ્રમાણે અલાઇટ મોશનની અંદર ઓપન થઈને આવી જશે, અને આપણે જે ફૂલ પ્રોજેક્ટ છે તે આગળ એડ થઈ છે. તો આ પ્રમાણે તમે ફૂલ પ્રોજેક્ટ છે તેને એડ કરી શકશો. હવે ઇનપુટનું બટન છે એના આપણે તમારે ક્લિક કરી દેવાનું છે, ત્યાર પછી આ પ્રોજેક્ટ છે આપણે તેને ઓપન અહીંયાથી કરી દઈએ છીએ. તો આ રીતે પ્રોજેક્ટ ઓપન થઈને આવી ગયો છે. હવે તમે આગળ જોયું કે તમને નીચે છે એક લાઇન દેખાઈ રહી છે, જો અહીંયા આગળ લખેલું દેખાઈ રહ્યું છે તમને. આ જે બે લાઇન છે ત્યાં આગળ બસ તમારે ખાલી તમારું ગામનું નામ છે તે લખવાનું છે. તો તેના માટે આ લાઇન છે એના પર ક્લિક કરી દો. લાઇન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ઓપ્શન આવશે નીચે. તો આ જે ઓપ્શન આવી ગયા નીચે તમે તમને અહીંયા આગળ એક ઓપ્શન મળશે એડિટ ટેક્સ્ટનો, એના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી અહીંયા જે લખેલું છે મોરબી, ઠીક છે? તો હવે અહીંયા આગળ તમારે તમારા ગામનું નામ લખી દેવાનું છે, જે પણ તમારા ગામનું નામ હોય તે તમારે અહીંયા આગળ લખી લેવાનું છે, ઠીક છે? આ પ્રમાણે તમારી પાસે જે પણ તમારું ગામનું નામ છે બસ તે તમારે ખાલી લખવાનું છે. અહીંયા આપણે નામ લખી દીધું, રાઈટ નાઇક ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી તમારે નીચે જવાનું છે. નીચે તમને એક લાઈન દેખાઈ રહી છે આ મોર, એના પર પણ તમારે ક્લિક કરી દેવું છે. અહીંયા ઓપ્શન જે આવે તમે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને તેના પર તમારે સેન્ડ કરી અને તમારે જે નામ રાખવું છે તે લખી લેવાનું છે, ઠીક છે? તો આ રીતે તમારું બે નામ તમે સેન્ડ કરી દીધા, ત્યાર પછી તમારે છે આગળ જવાનું છે. તો હવે તમે જે નામ ચેન્જ કર્યા છે તે તમને અહીંયા આગળ દેખાઈ દેશે. ત્યાં જે ઇફેક્ટ પૂરી થઈ ત્યાં સુધી તમારે આગળ આવી જવાનું છે. અહીંયા આગળ તમને ઉપર જે આ લાલપુર આપણે એડ કર્યું તો લાલપુર અહીંયા આગળ આવ્યું છે. હવે તમે આને સેટ કરવું હોય, આ બોક્સને વચ્ચે તમારે લાવવું હોય તો ત્યાં લાઇન છે એના પર તમે ક્લિક કરી દો. ક્લિક કર્યા પછી તમને એડિટ ટેક્સ્ટમાં આવી જવું છે. એડિટ ટેક્સ્ટમાં જશે એટલે ઉપર તમને એક જો લાઇન મળશે ફોન્ટની, અહીંથી જે ફોન્ટ છે એની સાઇઝ છે નાની કરી દો. હવે તમે એકવાર સ્ક્રીન ઉપર ક્લિક કરશો તો આ પ્રમાણે તમારે ગામનું નામ છે અહીંયા આગળ એડ થઈ ગયું. હવે તે જ નામ તમારે અહીંયા આગળ એડ કરી દેવાનું, જે નીચે લઈ ગયું છે મોરબી આના ઉપર. તો હજી બીજા નંબરની જે લાઇન છે એના પર તમે ક્લિક કરી દો. ક્લિક કર્યા પછી એડિટ ટેક્સ્ટનો ઓપ્શન આવશે, એના પર ક્લિક કરી દો અને આજે લખ્યું છે અને તમે અહીંથી ડિલીટ કરી દો અને અહીંયા આગળ તમે તે જ નામ લખી દો. ઠીક છે, આ પ્રમાણે લખી દીધું. રાઈટ નાઇક ઉપર ક્લિક કરી દો. આ પ્રમાણે તમારું નામ અહીંયા આગળ લખાઈને આવી જશે. ઠીક છે, હવે તમારે નીચે અહીંયા આગળ એક નામ લખેલું છે અલ્પેશ ક્રિએશન, આને ચેન્જ કરવા માટે આજે ત્રીજા નંબરની જે લાઇન છે એના પર આપણે ક્લિક કરીશું. એડિટ ટેક્સ્ટ લખ્યું છે એના પર ક્લિક કરી દેવાનું છે અને આને ડેડ કરી તમારે તમારી જે પણ યુઝર નામ છે તે અહીંયા આગળ એડ કરી દીધું છે. તમારા યુઝર નેમની સાથે આખો વિડીયો બની જશે. ઠીક છે, તો આ રીતે તમારે બસ ખાલી આટલું સેન્ડ કરશો એટલે તમારો વિડીયો બની જશે. તો વિડીયો પસંદ આવ્યો હોય બનાવવાની રીતે તમને પસંદ આવ્યો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો, વધારે વિડીયો જો મળે તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે જોડાઈ દેજો. મળશો એક નવા વિડીયોની અંદર મિત્રો, ત્યાં જઈએ. ગુડ બાય.